अस्सलामुअलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग ऑनलाइन एजुकेशन धोरण 3 विषय आसपास पाठ 5 घर 1 शाला। विद्यार्थी मित्रों गया तास में आपणे स्वाध्यायपोथी लेखन कार्य की शुरुआत करी हती जेमां आपणे विकल्पों खाली जगह खरा खोटा जोड़का अने एक वाक्यना सवाल जवाबों लेखन कार्य कर्युं हतुं। हवे आजे आपणे प्रश्न नंबर 8 नीचेना प्रश्नोना उत्तर टूंक में लखो। आ प्रश्ननुं आपणे लेखन कार्य करवाना छीए। प्रश्न 1 हुं अहींया वाँचुं छूं, ध्यान आपजो अने आ लेखन कार्य तमारे तमारी स्वाध्यायपोथीमां व्यवस्थित साराक्षरे लखवानुं रहेशे। શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે છે તે લખો। વિદ્યાર્થી મિત્રો આ સવાલનો જવાબ તમારે તમારી રીતે લખવાનો રહેશે। હું મારી રીતે અહીંયા આ પ્રશ્નનો ઉત્તર લખું છું। મારી મારા પપ્પા સાથે ચાલવાની બાબતમાં સમાનતા છે, પપ્પાની મારા દાદા સાથે હસવાની બાબતમાં સમાનતા છે, મારી બહેનની મારી મમ્મી સાથે દેખાવાની બાબતમાં સમાનતા છે, મારી બહેનની મારા પપ્પા સાથે વાત કરવાની બાબતમાં સમાનતા છે। આ 4 બાબતોમાં સમાનતા જોવા મળે છે। એના પછીનો બીજો સવાલ છે, શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું? વિદ્યાર્થી મિત્રો તમારું કુટુંબ કોઈ કામ સાથે જોડાયેલું હોય તો તેવી રીતે તમારે લખવાનું છે। અહીંયા હું મારી રીતે લખું છું કે મારા પપ્પા ખેતી કરે છે અને મારી મમ્મી ઘર કામ કરે છે, મારી બહેન મારા મમ્મીને ઘર કામમાં મદદ કરે છે। બરાબર, આવી રીતે તમારે તમારા કુટુંબના કામ પ્રમાણે સવાલનો જવાબ લખવાનો છે। એના પછીનો ત્રીજો સવાલ છે, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? તો ઘરમાં હું મમ્મીને સફાઈ કામમાં, બેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિર લઈ જવામાં તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પાવામાં મદદ કરું છું। વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઘરના સભ્યોને કયા કયા કામમાં મદદ કરો છો તે પ્રમાણે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે। ચોથો સવાલ છે, તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? વિદ્યાર્થી મિત્રો તમારા ઘરના કયા સભ્યને ખુશ હોય ત્યારે હસવાની આદત છે તેનું નામ તમારે લખવાનું છે। મારા ઘરમાં મારા પપ્પા ખુશ હોય ત્યારે તેમને હસવાની આદત છે, એટલે કે જ્યારે ખુશ હોય ત્યારે તે હસે છે। તમારા ઘરમાં કોણ ખુશ હોય ત્યારે હસે છે અથવા તમારા ઘરના કયા સભ્યને ખુશ હોય ત્યારે હસવાની આદત છે તે પ્રમાણે તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 5 જુઓ, તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? હું ખુશ હોઉં ત્યારે મારી બહેન તથા મારા મિત્રો સાથે મળી ગીત ગાઉં છું, મારા મિત્રો સાથે મળી ગીત ગાઉં છું, ડાન્સ કરું છું, તેમજ મિત્રો સાથે વિવિધ રમતો રમીને આનંદ માણું છું। હું ખુશ હોઉં ત્યારે મારી બહેન તથા મારા મિત્રો સાથે મળીને ગીત ગાઉં છું, ડાન્સ કરું છું તથા મિત્રો સાથે મળીને રમતો રમીને આનંદ માણું છું। તમે શું કરો છો તે પ્રમાણે તમે લખજો। પ્રશ્ન નંબર 6, તમે તમારા ઘરના કેવી રીતે માન આપો છો તે તમારે લખવાનું છે। અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે। બરાબર, આપણા ઘરના જે વડીલો છે, મોટા સભ્યો છે, આપણાથી ઉંમરમાં વધારે છે, એટલે કે ઉંમર વધારે હોય, આપણાથી ઉંમરમાં મોટા હોય તે આપણા વડીલો કહેવાય, તો આપણે વડીલોને માન અને આદર આપવું જોઈએ। તેમની દરેક વાતને આદર અપાય છે, ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરવામાં આવે છે, તેનાથી ઘરની કોઈ પણ નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચનો લેવાય છે। એટલે કે તમે તમારા ઘરના વડીલોને કઈ કઈ રીતે માન આપો છો તે તમારે લખવાનું છે। બરાબર, હવે 7મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7, સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચંપલ ઉતારીને આવવું, તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે તે કયા કયા છે?
તે તમારે લખવાના છે કે સુરેખાના કુટુંબના નિયમ પ્રમાણે તમારા ઘરમાં પણ કોઈ નિયમ છે? મારા ઘરમાં છે એટલે હું લખું છું કે મારે ઉઠીને અમે સવારે ઉઠીને અમે બધા ઘરના બધા સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ. વળી રાત્રિ ભોજન અમે બધા સાથે બેસીને લઈએ છીએ. સવારે ઉઠીને શું કરીએ છીએ? ઘરના બધા સભ્યો ધરતી માતાને વંદન કરે છે, વડીલોને પ્રણામ કરે છે અને રાત્રે ભોજન બધા સાથે લે છે. ત્યારબાદ આઠમું છે સવાલ કે ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા એ પૂછો અને લખો. તમારે તમારા ઘરના વડીલોને પૂછવાનું છે કે તેઓ નાના હતા ત્યારે શું કરતા હતા. પપ્પા છે, દાદા દાદી છે, મોટા ભાઈ બહેનો છે, કાકા કાકી, તમારા ઘરના જે કંઈ પણ મોટા સભ્યો છે તો તેમને પૂછવાનું કે તેઓ નાના હતા ત્યારે શું કરતા હતા. એ પ્રમાણે તમારે લખવાનું છે જવાબ. મારા દાદાજી પાસેથી આ બાબતે પૂછતા તેઓએ કહ્યું કે તેઓ નાના હતા ત્યારે તેમના પપ્પાને ખેતીના કામમાં મદદ કરતા હતા. સવારે ખેતરમાં જવાનું, પાળેલા પ્રાણીઓને ઘાસ પૂડો આપવાનું, પાણી પાવાનું અને પાકને પાણી આપવાનું કામ કરતા હતા. તો તમારા પપ્પા અને મારા કાકા નાના હતા ત્યારે તેઓ પણ દાદાજીની સાથે ખેતી કામમાં મદદ કરતા હતા. મારા પપ્પા મારા દાદીજીને ઘરકામમાં પણ મદદ કરતા હતા. ક્યાંક ઘરનું પાણી ભરવામાં, કચરો કચરા પેટીમાં નાખવા જવા માટે તથા ઘરની ચીજ વસ્તુઓ લાવવા માટે મારા પપ્પા દાદીજીને હંમેશા સાથ આપતા હતા. મારા કાકા શહેરમાં ભણતા હતા તેથી તેઓ સપ્તાહમાં એકવાર ઘરે આવતા અને ઘરના કામમાં ઘરના સભ્યોને મદદરૂપ થતા હતા. બરાબર. એના પછીનો છેલ્લો સવાલ છે, આઠમો સવાલ, કે ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ સાંભળો ને લખો. મારા દાદાએ મારા પપ્પાના બાળપણનો એક ખૂબ જ મજાનો પ્રસંગ અમને બંને ભાઈ બહેનને કહ્યો, જે સાંભળીને અમે ખૂબ જ હસ્યા. પ્રસંગ કંઈક આવો હતો. મારા પપ્પા ધોરણ 4માં ભણતા હતા ત્યારે એક દિવસ મારા દાદા સાથે તેઓ મેળામાં ગયા. મેળામાં આખો દિવસ ફર્યા, આઈસ્ક્રીમ ખાધું. મારા પપ્પાને પાવો ખરીદવો હતો પરંતુ દાદાએ ખોટો ખર્ચ માની પાવો લઈ આપ્યો નહીં. તે આવ્યા પછી મારા પપ્પા એક દિવસ બધાથી અબોલા રહ્યા, ભોજન પણ ન કર્યો. દાદા તસથી મસ્ત ન થયા. દાદાજી આગળ બીજાઓનું કશું ન ચાલ્યું. બીજા દિવસે સાંજે પપ્પાને ખૂબ જ ભૂખ લાગવાથી દાદી પાસે ખાવાનું માંગ્યું અને કહ્યું કે હવે હું જીત કરીશ નહીં. દાદીએ દાદાની પરવાનગી લઈ જમવાનું આપ્યું. ઘરના બધા જ સભ્યો ખૂબ હસ્યા. પપ્પા શરમાયા અને ચૂપચાપ જમી લીધું. બધા જરૂરી વસ્તુઓ તરત જ ખરીદી આપતા પરંતુ ખોટી જીદના તેઓ વિરોધી હતા. દાદા જે છે એ જરૂરી વસ્તુઓ તરત જ ખરીદીને આપતા હતા પરંતુ ખોટી જીદના તેઓ વિરોધી હતા. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં ઉત્તરો અહીંયા પૂર્ણ થાય છે. આ લેખન કાર્યમાં જો સમજ ન પડી હોય તો વિડીયો ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેશો. ત્યાં સુધી રજા લઉં છું. મળીશું આવતા વિડીયોમાં નવા પ્રશ્નના લેખન કાર્યની સાથે. થેન્ક યુ.